રાજકોટ શહેર પોલીસ દ્વારા 300 થી પણ વધારે મશાલ પ્રજ્વલિત કરીને મશાલ પીટી સાથે પ્રજાસત્તાકની ઉજવણીનો તારીખ 24 થી સીએ એચએમની હાજરીમાં આરંભ કરવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ લિબર્ટીમાં પણ એક હાથમાં મશાલ સાથે વિશ્વને શાંતિનો સંદેશો આપવામાં આવ્યો છે. રાજકોટમાં પણ પ્રજાસત્તાક પર્વની ઉજવણીની શરૂઆત 300 જવાનોની મશાલ પટ્ટીથી. આ અંગે રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રજાસત્તાક પર્વની સાથે પોલીસ વેલફેર માટે બોલીવુડ સિંગર નેહા કક્કરની લાઈવ કન્સર્ટનું તારીખ 23ના રોજ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ કીર્તિદાન ગઢવી પણ પ્રોગ્રામ રજૂ કરશે અને આ શોમાં 12,000 થી પણ વધુ ટિકિટો રાખવામાં આવી છે, જેની 1.25 કરોડ જેવી આવકનો અંદાજ છે. અને શોની આવકમાંથી રામનાથપરા પોલીસ લાઈનમાં પોલીસ પરિવારો માટે કોમ્યુનિટી હોલ બનાવવામાં આવશે. આ અંગેની માહિતી પત્રકાર પરિષદમાં જણાવવામાં આવી છે. અહેવાલ વિજય મકવાણા. રાજ્ય કક્ષાના પ્રજાસત્તા દિવસ આ વખત રાજકોટ શહેરમાં મનાવવામાં આવી રહ્યા છે. એના ભાગરૂપે વિવિધ કાર્યક્રમ અલગ અલગ રાખવામાં આવેલા છે, જેમાં પોલીસ મારફત પણ મુખ્યતઃ રિપબ્લિક ડે પરેડના આયોજન જે કરવામાં આવે છે. એમાં આ વખત રિપબ્લિક ડે પરેડમાં રાજ્ય સરકારની વિવિધ ટુકડીઓ ઉપરાંત મધ્યપ્રદેશની પણ એક ટુકડી આવવાની છે અને આર્મી અને કોસ્ટગાર્ડની પણ ટુકડી અમારી સાથે જોઈન કરવાની છે. કુલ 27 ટુકડી એમાં કામગીરી કરશે અને રિપબ્લિક ડે પરેડમાં એ ઉપરાંત પણ સારા પોલીસના મહિલાઓ દ્વારા મોટરસાઇકલ પર કર્તવ્ય બતાવવામાં આવશે અને ચેતક કમાન્ડો દ્વારા પણ એક સારા ઇન્ટરવેન્શનનો એક આયોજન બતાવવામાં આવશે. એ ઉપરાંત અશ્વ શો અને હોર્સ શો પણ રહેવાનો છે. અને સાથે સાથ અમારે રાજકોટ શહેરમાં ગુજરાત પોલીસ મારફત એક સારા શસ્ત્ર પ્રદર્શનના ચૌધરી હાઈસ્કૂલમાં શો પ્રદર્શની રાખવામાં આવેલી છે 3 દિવસ માટે. અને આ પ્રદર્શનીના ઓપનિંગ વખત એક મશાલ પીટીના સારા આયોજન કરાયું છે અને ક્લોઝિંગ વખત બીટિંગ રિટ્રીટ તરીકે તમામ બેન્ડને ઉપયોગ કરીને કરવાનો છે. અને આ વખત અમારે આમંત્રણના માન આપીને શસ્ત્ર પ્રદર્શનમાં બીએસએફ અને આર્મીના પણ અલગ અલગ સાધનો સામગ્રી બતાવવામાં આવશે. એની ઉપરાંત અમે 23 તારીખ નેહા કક્કરના એક બોલિવૂડ શો પણ કરીએ છીએ, જેમાં અલગ અલગ કુલ 12,000 જેવી સીટોના વ્યવસ્થા કરવામાં આવેલી છે. એમાં નેહા કક્કર ઉપરાંત આમાં કીર્તિદાન ગઢવી પણ આ શોમાં ભાગ લેવાનો છે. આ તમામ પ્રકારના આયોજનને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા અમે ઘણી પોલીસ અધિકારી માણસોની પણ મદદ મળી છે. કુલ 2,000 પોલીસના અધિકારી અને માણસો મળીને આ સંપૂર્ણ વ્યવસ્થા કરવાની છે અને વ્યવસ્થાને સારી રીતે સુચારુ રૂપે ટ્રાફિકની વ્યવસ્થા થાય એને માટે અમે દરેક પ્રોગ્રામનો અલગ અલગ વાહન પાર્કિંગની જગ્યા આપેલી છે અને સાથે સાથે 2 મોટા જાહેરનામા પણ કર્યા છે. 23મી 24મી તારીખે વિરાણી સ્કૂલના આ પાસના વિસ્તારના જાહેરનામા છે અને 24-25ની સાંજે અને 26 તારીખ સવારમાં રેસકોર્સના આજુબાજુ એક જાહેરનામા કરીને અંદરની રોડને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં પણ આવેલા છે. એને સાથ રાજકોટ શહેરમાં યાજ્ઞિક રોડ ઉપર 25મી તારીખ સાંજે 5 થી 6 વિવિધ ફ્લોટેને પણ ફરાવવામાં આવશે અને દરેક જગ્યાએ બેન્ડ પણ રાખવામાં આવશે. એ આયોજન વખત પણ આ રોડને વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવશે અને વાહન પાર્કિંગ માટે પણ બંધ કરવામાં આવશે. અમે સંપૂર્ણ કાળજી લેવાનો છે અને સંપૂર્ણ કાળજી લેવામાં આવી રહી છે. તમામ બહારના જે હોટલ છે, ડાબા છે, એની પણ ચેકિંગ કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ અમે આપણી રીતે કુછ ક્લેન્ડેસાઇન ઓપરેશન પણ છે અને જાહેરમાં પણ તમામ પ્રજાજનોને જરૂરત પડે તો અમે ચેકિંગ પણ કરશું અને દરરોજ સાંજે ચેકિંગની અને પેટ્રોલિંગની સંપૂર્ણ વ્યવસ્થા રાખવામાં આવે છે. અને સમાન પ્રજાને અમે કહીએ છીએ, અમે સંપૂર્ણ રીતે તૈયાર છે. રાજ્ય કક્ષાના મોટા આયોજનમાં તમે સારી રીતે એન્જોય કરી શકો અને પોલીસ આપની સાથે છે અને ખડે પગે મહેનત કરીને બધાને સારી રીતે એન્જોય કરી શકે એની વ્યવસ્થા રાખશે. જેવી પ્રકારે જન્માષ્ટમીમાં પણ અમે આયોજન રાખ્યા હતા કે જે છે ફ્લાવર શો છે, બીજી જગ્યાએ ગીરદી રહેવાની છે, એમાં પણ અમે અગાઉ નાના ફૂલકા છૂટા પડી નહીં જાય વાલીઓ સાથે એને પણ ચિપ અને આપશું, જેથી કે મોબાઈલ નંબર લખીને અને ખિસ્સામાં રાખશું.
એવી ઘણી ઘણી જે આયોજન અમારે કરવાનું છે, સંપૂર્ણ આયોજન રાખવામાં આવશે. આ કુલ 27 પ્લાટૂન પ્રજાસત્તાના દિવસના રોજ પરેડ કરવાની છે, અને આ પ્લાટૂન ઉપરાંત અમારે એક અલગ એક કલ્ચરલ શો પણ પોલીસ મારફત રાખવામાં આવશે, અને એ ઉપરાંત અલગ અલગ મોટરસાઇકલના પણ શો રાખવામાં આવશે. હું રાજકોટ શહેરની પ્રજાને કહું છું કે આ એક યુનિક મોટી રિપબ્લિક ડે પરેડ આપણે રાજકોટ શહેરમાં થવાની છે, તો બધા એને એન્જોય કરે અને લાભ લે.